તો આજે આપણે વિદ્યાર્થી મિત્રો પ્રકરણ એક કાર્ય ઉર્જા અને પાવર નો અભ્યાસ કરીશું. તો હવે આપણે સૌથી પહેલા આપણા મનમાં પ્રશ્ન થાય કે વળી આ કાર્ય એટલે શું, બરાબર? તો આપણે ઓફિસની અંદર જે લોકો કામ કરતા હોય છે તો એને શું કાર્ય કહી શકાય? વિદ્યાર્થી મિત્રો, તમે શાળામાં ભણો છો તો તમને જાણીને નવાઈ લાગશે કે તમે શાળામાં જયારે શિક્ષક ભણાવતા હોય ત્યારે કોઈ પણ કાર્ય કરતા નથી, મૂંઝાઈ ગયા ને? ખરેખર ભૌતિક વિજ્ઞાનની ભાષામાં જોઈએ તો કાર્ય એટલે શું? અથવા કાર્યની વ્યાખ્યા આપો, આવો આપણને પ્રશ્ન થાય. તો એના માટે આપણે આ કાર્ય, ઉર્જા અને પાવર પ્રકરણની અંદર અભ્યાસ કરવાનો છે કે કાર્ય એટલે શું, કાર્યની શું વ્યાખ્યા હોય અને ભૌતિક વિજ્ઞાનની અંદર કાર્ય થયું એમ ક્યારે આપણે કહી શકીએ. તો એના માટે આપણે આ પ્રકરણની અંદર આવતા અગત્યના જે સૌથી પહેલા મુદ્દાઓ છે એ જોઈ લઈએ. તો આ મુદ્દાઓની અંદર સૌથી પહેલા છે કાર્ય. કાર્ય એટલે કે જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ વર્ક. પછી છે ઉર્જા. ઉર્જાને અંગ્રેજીમાં આપણે એનર્જી તરીકે ઓળખીએ છીએ. જ્યારે આપણે બીમાર હોઈએ અને આપણી પાસે કાર્ય કરવાની શક્તિ ના હોય તો આપણે એમ કહીએ છીએ કે મારી એનર્જી ઘટી ગઈ. અથવા જ્યારે વધારે કામ થઈ જાય ત્યારે આપણે એમ કહીએ કે મારી એનર્જી ઓછી થઈ ગઈ છે. તો એ આ ઉર્જા છે. કાર્ય ઉર્જાના પણ અનેક પ્રકાર છે, જેમ કે ગતિ ઉર્જા. ગતિ ઉર્જા એટલે ગતિને અંગ્રેજીમાં કહેવામાં આવે છે કાઇનેટિક. અને ઉર્જા માટે જેમ કે આપણે અગાઉ શબ્દ વાપર્યો છે એનર્જી, તો કાઇનેટિક એનર્જી ગતિ ઉર્જા માટે. એ જ પ્રમાણે સ્થિતિ ઉર્જા. સ્થિતિ ઉર્જા એટલે પદાર્થની સ્થિતિને કારણે અથવા પદાર્થની કોઈ પણ સ્થિતિ અથવા તો એની અંદર જે ઘટક કણોની પરિસ્થિતિ હોય એના આધારે એમાં સંગ્રહાયેલી ઉર્જા. વધુમાં આપણે ચેપ્ટરની અંદર જોઈશું. તો સ્થિતિ ઉર્જાને અંગ્રેજીમાં આપણે કહી શકીએ પોટેન્શિયલ એનર્જી. આ વધુ એક પ્રકાર થયો. હવે કાર્ય કરવાની જે ક્ષમતા છે, કોઈ પણ વ્યક્તિની કાર્ય કરવાની ક્ષમતા એક સમાન ન હોઈ શકે. કોઈ એક વિદ્યાર્થી એક કાર્ય સરળતાથી ખૂબ જ ઝડપથી પૂર્ણ કરી શકતો હોય તો બીજાને એ કાર્ય કરવા માટે થોડીક વધુ વાર લાગતી હોય, થોડો વધુ સમય લાગતો હોય. કોઈ એક મજૂર હોય તો એ એક કાર્ય કરવા માટે વધારે સમય લેતો હોય તો એ જ કાર્ય કરવા માટે બીજી કોઈ વ્યક્તિ અથવા મજૂર હોય તો એ કાર્ય એ સરળતાથી ઓછા સમયની અંદર કરી શકે. તો દરેક વ્યક્તિની અંદર પાવર અલગ અલગ હોય, એટલે કે કાર્ય કરવાની જે ક્ષમતા છે આપણે એમ કહી શકીએ કે કાર્ય ત્વરા, કેટલી ત્વરિત અથવા કેટલી ત્વરાથી એ કાર્ય થઈ રહ્યું છે એને કહેવામાં આવે પાવર. તો એ પાવર એટલે કે કાર્ય દ્વારા જેને અંગ્રેજીમાં આપણે લખીશું પાવર, બરાબર. ત્યારબાદ ઉર્જા માટે ઉપયોગી એવા સાધનોમાં ઘરઘડી એટલે કે પુલી. હજુ ઉર્જાના વિવિધ સ્વરૂપોની અંદર આપણે જોઈએ તો પદાર્થની અંદર જે ઉર્જા સંગ્રહાયેલી હોય એના દ્રવ્યને કારણે અથવા એની અંદર રહેલા પરમાણુઓ એમની વચ્ચેના અપાકર્ષણ આકર્ષણને કારણે જે ઉર્જા રહેલી હોય, પદાર્થની અંદર સંગ્રહાયેલી ઉર્જા કે જેને આપણે આંતરિક ઉર્જા કહીશું એટલે કે ઇન્ટરનલ એનર્જી. અહીંયા વિદ્યાર્થીઓ હું તમને કહી દઉં કે ઇન્ટરનલ એટલે આંતરિક, એક્સટર્નલ એટલે બહારની ઉર્જા. ઉષ્મા ઉર્જા
જેને આપણે હીટ એનર્જી અથવા ઉષ્મા સાથે બીજો જે શબ્દ છે એ છે થર્મલ. ઉષ્મા હીટ અથવા તો તાપમાન એટલે કે થર્મલ એનર્જી. આવા ઉર્જાના અનેક સ્વરૂપ છે. વધુમાં એક ઉર્જા અહીંયા હું સાંકળી લઉં, રાસાયણિક ઉર્જા. રાસાયણિક રસાયણ સાથે સંકળાયેલી ઉર્જા છે. એ રાસાયણિક ઉર્જાને આપણે કહીશું કેમિકલ. કોઈ પણ દવા અથવા તો કોઈ પણ રસાયણ હોય તો એને કારણે એની અંદર જે ઉર્જા સંકળાયેલી હોય કેમિકલ એનર્જી કહી શકાય, અથવા તો રાસાયણિક ઉર્જા એનું નામ છે. બીજી ઉર્જા જેના કારણે આપણે પંખા ચલાવી શકીએ છીએ અથવા તો લાઇટો ચલાવી શકીએ છીએ, કોમ્પ્યુટર જેવા સાધનોનો આપણે સરળતાથી ઉપયોગ કરી શકીએ છીએ, એ બધા માટે મહત્વની જે ઉર્જા છે એ છે વિદ્યુત ઉર્જા. વિદ્યુત એટલે ઇલેક્ટ્રિક. તો વિદ્યુત ઉર્જા એટલે આપણે કહીશું ઇલેક્ટ્રિકલ એનર્જી. ત્યારબાદ વધુ એક આની અંદરના જે અગત્યના મુદ્દા છે એની અંદર બીજા મુદ્દા હવે આપણે સાંકળીશું કે જેમાં દળ અને ઉર્જાની સમતુલ્યતા. એટલે આપણે અહીંયા દળ અને ઉર્જા, દળનો ઉર્જાની સાથે, આ દળનો આ ઉર્જા સાથે શું સંબંધ છે અથવા દળ અને ઉર્જા એકબીજા સાથે કેવી રીતે સંબંધિત છે એની સમતુલ્યતા. દળની કારણે પદાર્થની અંદર જો કોઈ ઉર્જા સંકળાયેલી હોય તો તે, અથવા ઉર્જા અને દળ એકબીજા સાથે શું સંબંધ ધરાવે છે એના વિશેની માહિતી આ ટોપિકની અંદર આપણે જોઈશું. જેને આપણે અંગ્રેજીમાં કહીશું ઇક્વિવેલન્સ ઓફ માસ એન્ડ એનર્જી. ઇક્વિવેલન્સ ઓફ માસ એન્ડ એનર્જી. ત્યારબાદ ન્યુક્લિયર ઉર્જા. જેમ કે વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો કે પદાર્થના દરેક ઘટકને આપણે નાનામાં નાના ઘટકને પરમાણુ તરીકે ઓળખીએ છીએ, અને એ પરમાણુની અંદર પ્રોટોન અને ઇલેક્ટ્રોન બહુ મહત્વનો ભાગ ભજવે છે. આ પ્રોટોન ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન પણ, પ્રોટોન અને ન્યુટ્રોન કેન્દ્રમાં આવેલા હોય છે અને એ કેન્દ્રને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ ન્યુક્લિયસ. એ ન્યુક્લિયસની અંદર પણ ઉર્જાનો મોટો ભંડાર સંગ્રહાયેલો હોય છે જેને ન્યુક્લિયર ઉર્જા તરીકે ઓળખવામાં આવે છે. આ ન્યુક્લિયર ઉર્જાને આપણે અંગ્રેજીમાં કહીશું ન્યુક્લિયર એનર્જી. હવે આપણે આટલા બધા ઉર્જાના સ્ત્રોત જોયા. હવે આ ઉર્જાના સ્ત્રોતો વચ્ચે કોઈક સામ્યતા હશે અથવા તો એમની વચ્ચે કોઈ વિવિધતા હશે, તો એ જે વિવિધતા અથવા એ સામ્યતા છે એ આપણે અહીંયા જોઈશું. તો એ ટોપિક આવશે ઉર્જાના વિવિધ સ્વરૂપો વચ્ચે સામ્યતા, એટલે કે સિમિલારિટી. સામ્યતા એટલે સિમિલારિટી બિટવીન ડિફરન્ટ ફોર્મ્સ ઓફ એનર્જી. ડિફરન્ટ ફોર્મ્સ ઓફ એનર્જી. હવે જેમ કે તમે જાણો છો કે વિશ્વમાં રહેલી ઉર્જાનો કુલ જથ્થો જે છે એ અચળ રહે છે. જળ વિદ્યુત દ્વારા જે વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે, ટર્બાઇન દ્વારા ટર્બાઇન ફેરવીને એમાંથી વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે, એ વિદ્યુત વડે આપણે લાઇટો અને પંખા ચલાવી શકીએ છીએ. તો એ જળ ઉર્જાનું વિદ્યુત ઉર્જાની અંદર, યાંત્રિક ઉર્જાની અંદર, આવી રીતે અનેક પ્રકારની ઉર્જાની અંદર એનું રૂપાંતર થતું હોય છે અને ઉર્જાનો જથ્થો વિશ્વમાં અચળ રહે છે. તો એના માટેનો ઉર્જા સંરક્ષણનો નિયમ અથવા અંગ્રેજીમાં કહીએ તો કન્ઝર્વેશન ઓફ એનર્જી.
તો મિત્રો આ હતા આ ચેપ્ટરના મુખ્ય મુદ્દાઓ. હવે વળી પાછા આપણે આપણી મૂળ વાત પર આવી જઈએ.